नमस्कार मित्रों, धोरण सातनी अंदर आपणे त्रीजो चैप्टर चाली रह्यु छे, बराबर। तेमां आपणे माहितीनुं नियमन त्रीजो चैप्टर, आगळना वीडियो में आपणे पीडीएफ जोई हती छेल्ले। आगळ आज आपणे अंकगणितीय सरासरी विषे माहिती मेळवी छे, बराबर। अंकगणितीय सरासरी, तो अंकगणितीय जे सरासरी छे, बराबर, ए सरासरी शोधवा माटेनुं जे सूत्र छे એવી તેની જે માહિતી છે એ આપણે ઉદાહરણથી સમજીશું। તો અંકગણિતીય સરાસરી માટે, બરાબર, સરાસરી જેને આપણે કહીએ છીએ, સરાસરી પણ એને કહી શકાય, તો એની માટે અંકગણિતીય સરાસરી એટલે કે એએમ, એને શોર્ટમાં ઇંગ્લિશમાં એએમ, તો એની માટેનું જે સૂત્ર છે, બરાબર, એટલે કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। तो मित्रों, आप एक उदाहरण थी आपने समझी लीए, एक उदाहरण अगर छे। उदाहरण एक, आशीष सतत 3 दिवस क्रमशः 4 कलाक 5 कलाक अने 3 कलाक अभ्यास करे छे, तो तेनो दररोज अभ्यास नो सरासरी समय केटलो हशे। सरासरी, बराबर मित्रों, आप अंकगणितीय सरासरी एटले के सरासरी शोधवानी छे। तो एनी अंदर आप जे आगर बात करी एनी अंदर मित्रों के अवलोकनो जे छे एनो सरवाळो, तो 4 कलाक 5 कलाक 3 कलाक, तो आ बधा शुं छे, अवलोकनो छे मित्रों। एटले अवलोकनोनो सरवाळो भागे कुल केटला अवलोकनो हता, तो के 3, 1, 2 ने 3, बराबर छे। एटले एने आ रीते आपणे लखी शकाय, आशीषनो सरेराश अभ्यासनो समय बराबर अभ्यास माटे फाळवेलो कुल समय भाग्या अभ्यास करेल दिवसोनी संख्या, बराबर। कयो समय केटलो समय फाळे, तो के 4 कलाक 5 कलाक 3 कलाक, एटले 4 + 5 + 3 भाग्या 3, बराबर, एकम हतो कलाकनो, बराबर। सादरूप आपे एटले 4 कलाक प्रति दिवस आपणने मळशे। तो आपणे आना आधारे कही शकीए के आशीष 4 कलाकनी सरेराश अभ्यास दररोजनो करे छे। बीजो एक उदाहरण आपणे समजी लीए मित्रों, एक बेट्समेनने 6 दावमां रन बनाव्या, तो एक दावमां तेना द्वारा बनावामां आवेला रननी सरासरी, तो अहींया आगळ आपणने दाव में जो रन बनाया है 6 दाव में ये आपेला है 36, 35, 50, 46, 60, 55, तो अवलोकनों आ बदा शू आप अवलोकनों आज महिती आपने आपी है, बराबर, एना अवलोकनों से, तो अवलोकनों सरवाड़ो, तो आरवाड़ो करिए तो के 280। हवे केटला अवलोकनों से, तो 1, 2, 3, 4, 5 अने 6, एक 280 / 6 बराबर 47। तो आ रीते आप सरासरी शोधी शकाय। હવે આગળ મિત્રો બીજો એક ટોપિક છે વિસ્તાર, બરાબર। તો વિસ્તાર એટલે શું, તો કે મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી આપણને અવલોકનોના વિસ્તારનો ખ્યાલ આવે છે, બરાબર। એટલે કે મહત્તમ એટલે મોટા મોટું જે અવલોકન હોય, એમાંથી લઘુત્તમ એટલે નાનામાં નાનું અવલોકન આપણે બાદ કરીએ તો આપણને એનો વિસ્તાર મળે, એટલે એને એ જે પરિણામ મળે આપણે એને વિસ્તાર કહીશું એમ। ઉદાહરણથી આપણે સમજીએ, એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ આપેલી છે, બરાબર છે। આજે શાળાના શિક્ષકોની ઉંમર આપી છે, તો આની અંદર આપણે કેટલાક પ્રશ્નો પૂછેલા છે। પહેલો પ્રશ્ન એવો છે કે સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે, શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે, આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી છે, ઓકે। હવે પહેલો પ્રશ્ન આપણે જે પૂછ્યો, તો સૌથી પહેલાં આ રીતે જ્યારે ક્રમ આપેલો હોય, બરાબર, અને આપણે શોધવાનું હોય કે વિસ્તાર કે એની અંદર, તો સૌથી પહેલાં આપેલા જે અવલોકનો છે એ અવલોકનોને આપણે ચઢતા ક્રમની અંદર ગોઠવી દઈશું, બરાબર। તો 23 પહેલાં 23 આવશે નાનામાં નાના, અને છેલ્લામાં મોટામાં મોટી સંખ્યા 54। હવે આપણે જે પ્રશ્ન હતો, બરાબર, કે સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા, તો જે હશે 23 એટલે કે સૌથી ઓછી ઉંમર કેટલી છે 23, અને સૌથી વધુ 54, એ આપણે જાણી શકીએ પહેલો પ્રશ્ન, જેને મહત્તમ ને લઘુત્તમ, બરાબર, એટલે કે બંનેનું શું કીધું છે, ઉંમર કેટલી છે। હવે બંને આપણે જોયું કે નાનામાં નાની 23 ઉંમર છે અને મોટામાં મોટી 54, એટલે કે આ લઘુત્તમ અને આ મહત્તમ, તો એના આધારે આપણે એનો વિસ્તાર, જે બીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે ઉંમરનો વિસ્તાર, તો મોટા મોટી ઉંમરમાંથી નાની ઉંમર બાદ કરવી પડશે, 54 જે મોટું અવલોકન છે એમાં 23 બાદ કરીએ, એટલે 54 - 23 બરાબર 31 વર્ષ એનો વિસ્તાર આપણને મળે છે। વિસ્તાર એટલે કે મહત્તમ અવલોકનમાંથી એટલે કે મોટું અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરી દેવાનું, મોટા મોટું જે અવલોકન હોય એનું। હવે એની સરાસરી કીધી છે, તો સરાસરીમાં અવલોકનો જે આપ્યા હતા આપણને, બરાબર છે, એ અવલોકનો આપણે શું કરીશું, એનો સરવાળો કરવાનો છે, અને કેટલા અવલોકનો છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો અવલોકનોનો સરવાળો ભાગ્યા જે અવલોકનોની સંખ્યા છે 10, બરાબર, એકમ હતો વર્ષ, તો 350 / 10 બરાબર કેટલા થશે 35 વર્ષ। તો મિત્રો આ રીતે વિસ્તાર શોધવાનો હોય
बराबर सरासरी शोधवानी होय तो आ जे सूत्र हतुं ए सूत्रनो उपयोग करी कोईपण जे दाखलो हशे जे रकम हशे बराबर एमां आपेला जे अवलोकनोनी सरासरी एनो विस्तार आ रीतथी सरळताथी शोधी शकाय छे।